કષ્ટ ભંજન દેવકી. તેજ ભંજર તિમર ટળંત ભયા કચપ કુળ ભાણ, એ અવલા વેલા આપને તને રંગ હો સૂરજરાણ, રંગ હો સૂરજરાણ. ભગવાન સૂરજનારાયણે કરણું કાઢી ત્યારે અમારી પદયાત્રા આજ શનિવારના દિવસે સાળંગપુર ધામ તરફ શરૂ થઈ ગઈ છે. 111 શનિવારની પદયાત્રાનો જે સંકલ્પ છે તેમાંનો આજ છે 95મો શનિવાર, અને આજ 95મા શનિવારે મારી સાથે મારા પરમ સ્નેહી મિત્ર નયનભાઈ, જિજ્ઞેશભાઈ, હર્ષભાઈ તેમજ રસ્તામાં બીજા અનેક મિત્રો જોડાતા જશે. એ પ્રમાણે બધા મિત્રો સાથે આનંદ ઉત્સાહ સાથે હનુમાનજી મહારાજના નામ સ્મરણ સાથે દાદાના ધામ તરફ અમારી પદયાત્રા શરૂ છે. આ છે યોગેશભાઈ અને વિનુભાઈ, પરમ સેવાભાવ વ્યક્તિત્વ છે. કેટલા વર્ષોથી સાળંગપુર પદયાત્રે જતા પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે. પોતે શનિવારે દર્શને તો જાય પણ પદયાત્રિકોને ઠંડુ પાણી તેમજ સરબતનો પ્રસાદ હર શનિવારે પોતાની ગાડીમાં લઈ આવે અને બધા યાત્રિકોને ભાવપૂર્વક પ્રસાદ આપે છે. અમારા જીગારાલ છે એને લગભગ 500 ગ્રામ ગાંઠિયા હેપી હોટલે દાબીને ખાઈ લીધા છે. હવે ગાંઠિયા ખાઈ દાવે તો ઉભા થાય છો? બધી નાસ્તાની વસ્તુ, ઠંડુ પાણી, ઠંડા કોલ્ડ ડ્રિંક એ આપડે સાળંગપુર રોડે અને હણપુઈ થી આગળ જતા રસ્તામાં હોટલ આવે ત્યાં પણ મળી રહેશે. સાળંગપુર યાત્રા દરમિયાન આજ અમારા ઘણા મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે. અમારા કૌશિકભાઈ છે, અક્ષયભાઈ છે, હર્ષભાઈ છે, નયનભાઈ છે અને જીગાલાલ તો મારી હારે હોય જ તે, અને સાથે સાથે અમારા બીજા હર્ષભાઈ ચૌહાણ પણ છે અને પાછળ અમારા એક દાદા પણ છે. બધા મિત્રો દાદાના નામ સ્મરણ સાથે સાળંગપુરની પદયાત્રા કરી રહ્યા છે. જય. તો આવી ગઈ છે દાદાનો વિષમો જે રાવટી થાય છે એ જગ્યા. ધીરે ધીરે આજ રીતે આનંદ ઉત્સાહ સાથે અમારી પદયાત્રા પહોંચી ગઈ. એમ કહેવાય કે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની જે હર શનિવારે સેવા કરે છે એવા ભાઈ શ્રી મુકેશભાઈની રાવટીએ ભાવપૂર્વક સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા કરે છે. બધા યાત્રિકોને ચા, પાણી, નાસ્તો તેમજ વગેરે વગેરે પ્રસાદ ભાવ અને ઉત્સાહ સાથે જમાડે છે. ત્યાં કણે પણ પ્રસાદ દીધો અને ત્યારબાદ દાદાના નામ સમ સાથે આગળની પદયાત્રા આપણે શરૂ કરીએ. ધીમે ધીમે પદયાત્રા ચાલતી ચાલતી પહોંચી ગઈ શેતલી ગામે. એક એવું વ્યક્તિત્વ જે હર શનિવારે સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની સેવા કરે છે. આપણે કહેવત છે ને કે પાણીના 5 પૂન, જે કહેવતને સાર્થક કરે છે એવા ભાઈ શ્રી મહેશભાઈ ચાવડા હિંદવાણી હાકલ કોલ્ડ વોટરવાળા તેમના ઘર પાસે, ત્યાં કણે પણ એમ કહેવાય કે ઠંડુ પાણી પીધું, તરસ લાગી એ તરસને બુજાવી, તેમજ અનેક પદયાત્રા જતા પદયાત્રિકો અહીં પાણી પી અને હાશકારો અનુભવે છે, ખૂબ સારી એવી સેવા કરે છે.